નમસ્કાર, હૃદય જ્ઞાનમાં આપનું સ્વાગત છે. આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મોડલ પેપર 8, ચાલો જોઈએ. તેમાં હવે કરંટ અફેર પણ જે 3 મહિનાનું લાસ્ટ પૂછાતું હોય છે, કોઈ પણ પરીક્ષા લઈ લો, જે ક્લાસ 3-4 હોય તો તેમાં હંમેશા 3-4 મહિના પૂછાતું હોય છે. જો ક્લાસ 2 હોય, સારામાં સારી હોય તો 6-8 મહિનાનું પૂછાતું હોય છે. એટલે આપણે 3-4 મહિનાનું કરીશું તો ચાલશે. તો ચાલો જોઈએ. ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સુબો તરીકે કોની નિમણૂક થયેલી હતી? તો તમને ખ્યાલ હશે કે જ્યારે આપણો વાઘેલા વંશને બધું પતી ગયું ત્યારબાદ દિલ્હી સલ્તનત ચાલુ થયું, એટલે કે મુસ્લિમ શાસકોનું શાસન ચાલુ થયું હતું. તો તે વખતે જ્યારે 1314માં અલાઉદ્દીન ખિલજીએ દિલ્હી ઉપર રાજ્ય સ્થાપ્યું, તે વખતે તેણે સુબા તરીકે ગુજરાતમાં કોને રાખ્યો હશે? તો તેનું નામ હતું આલપ ખાન. એટલે કે ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સુબો તરીકે કોની નિમણૂક થઈ હતી? તો આલપ ખાનની. બરાબર. આગળ વાત કરીએ તો ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત સ્થાપનાર શાસક કોણ હતું? ઓ તો દિલ્હી સલ્તનતની વાત થઈ, એટલે કે દિલ્હી સલ્તનત થયું તેનો જેને સુબો રાખ્યો હોય તે. પરંતુ તે વખતે ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ આ બધા દિલ્હી સલ્તનતના પાર્ટ્સ હતા. પરંતુ દિલ્હી તેમાં જે તગલક વંશ હતું તેનો એક રાજા હતો, કયો? તો ઝફર ખાન, ને તેનો છોકરો તાતાર ખાન. તાતાર ખાને પોતાનું અલગ સ્વતંત્ર સલ્તનત, એટલે કે ગુજરાતમાં પોતાનું સ્વતંત્ર સલ્તનત ચાલુ કર્યું હતું. તો ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત સ્થાપનાર શાસક કોણ હતું? તો તે હતા તાતાર ખાન. તો તેનું આ તો નામ હતું, પણ તેને કંઈક નામ ધારણ કર્યું હશે. તો તેનું નામ છે મોહમ્મદ શાહ પ્રથમ. એટલે તમારે બંને નામ યાદ રાખવા પડે. ઓપ્શનમાં આની જગ્યાએ તાતાર ખાન આવે, ફતેહ ખાન આવે. આ ઓરિજિનલ નામ હતા અને આ તેઓએ જે એડોપ્ટ કર્યું હોય તે નામ. બરાબર. હાલનું હિંમતનગર તે કયા શાસકે વસાવેલું? મોહમ્મદ શાહ પ્રથમ, નાસિરુદ્દીન અહમદ શાહ, સફર ખાન, મુઝફ્ફર શાહ પ્રથમ, કે આમાંથી એક પણ નહીં. તો સૌપ્રથમ તો હિંમતનગર તેને પહેલે કયા નામે ઓળખાતું હતું? તો તેને પહેલે અહમદનગરના નામે ઓળખાતું હતું. કઈ નદીના કિનારે? તો હાથમતી નદીના કિનારે. તો હવે ક્વેશ્ચનમાં એમ છે કે તે કોને સ્થાપ્યું હતું? તો તેમાં જવાબ આવે નાસિરુદ્દીન અહમદ શાહ. તેઓએ સ્થાપ્યું હતું આ તે જ કે જેઓએ અમદાવાદની સ્થાપના કરી છે. બરાબર. અમદાવાદની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? તો અમદાવાદની સ્થાપના ઈસવીસન 1411માં કરવામાં આવી હતી. કોના દ્વારા? તો નાસિરુદ્દીન અહમદ શાહ દ્વારા. તેમાં આપણે સ્પેસિફિક તારીખ કહું તો 26 ફેબ્રુઆરી. અહમદ શાહે અમદાવાદના નિર્માણની શરૂઆત ક્યાં કરાવેલી હતી? તો તેને અમદાવાદની જે નિર્માણની શરૂઆત હતી તે રાજગઢથી કરાવડાવવામાં આવ્યું હતું. તો હવે આ રાજગઢ એટલે કે ભદ્રનો કિલ્લો, ઓકે, ત્યાંથી અમદાવાદ બનાવવાની ચાલુ કર્યું હતું. અહમદનગર કઈ નદીના કિનારે વસેલું હતું? તો તમને કીધું તે પ્રમાણે હાથમતી નદીના કિનારે. વાટા પદ્ધતિ કોના સમયમાં દાખલ કરવામાં આવી હતી, એટલે કોના દ્વારા દાખલ કરવામાં આવી હતી? તો તે નાસિરુદ્દીન અહમદ શાહ દ્વારા. હવે આ વાટા પદ્ધતિ તેમાં શું હતું? તો તે અંતર્ગત જે ખેડૂતો હોય તે ખેતી કરે તેનો 1/4 ભાગ તે રાખી લેતા. બરાબર. તો આને વાટા પદ્ધતિ કહેવામાં આવતી, એટલે કે જે 1/4 ભાગ હોય આ અલગ પદ્ધતિ કે રાખી દેવાનું તો તેને વાટા પદ્ધતિ કહેવામાં આવતી. કાંકરિયા તળાવ કોને બંધાવેલું? ગ્યાસુદ્દીન મોહમ્મદ શાહ, કુતુબુદ્દીન અહમદ શાહ, નાસિરુદ્દીન અહમદ શાહ, કે આમાંથી એક પણ નહીં. હવે જે મેં નાસિરુદ્દીન અહમદ શાહની વાત કરી તેને અમદાવાદ વસાવેલું હતું, પણ આપણે ક્વેશ્ચન છે કાંકરિયા તળાવ કે જેને હોજે કુતબ તે નામે પણ ઓળખવામાં આવતું હતું, તો કુતબ, તો તેના ઉપરથી ખબર પડી જાય કે કુતુબુદ્દીન અહમદ શાહે તેની સ્થાપના કરી હતી. કયા વર્ષમાં? તો 1451માં. મેં પહેલાના ક્વેશ્ચનમાં પણ તમને કીધું હશે કે SBIનો જે લોગો છે કંઈક આવો તે ક્યાંનો છે? તો આ જે નગીનાવાડી છે જે આ કાંકરિયા તળાવ છે એની વચ્ચોવચ તે ક્યાંક આવું સિમ્બોલ બને છે, તો SBIએ આ સિમ્બોલ એડોપ્ટ કર્યો છે. તો કાંકરિયા તળાવ અને નગીનાવાડી બંને કુતુબુદ્દીન અહમદ શાહ દ્વારા 1451માં સ્થાપના કરવામાં આવી હતી. તો કુતુબુદ્દીનનું ઓરિજિનલ નામ જાણી લઈએ તો જલાલ ખાન, ઓકે.
આ નાસિરુદ્દીન અહમદ શાહની વાત કરીએ તો તેનો રાણીનો હજીરો બનાવડાવેલો, ત્યારબાદ ત્રણ દરવાજા, ત્યારબાદ ભદ્રનો દરવાજો, ત્યારબાદ લાલ દરવાજો, ત્યારબાદ બાદશાહનો દરવાજો, સોરી બાદશાહનો હજીરો. ઓકે, હજી એક ક્વેશ્ચન પૂછાતો હોય છે કે અમદાવાદના જે સ્થાપકો હતા ચાર અલગ અલગ જગ્યાએ, તે કોણ હતા? તો બાદશાહ, અહમદ શાહ, ત્યારબાદ સંત શેખ અહમદ, આ બીજું નામ છે ખટગંજ બક્ષ, ખટુગંજ બક્ષ, ત્યારબાદ મલેક અહેમદ, અને ત્યારબાદ અહમદ કાઝી. એટલે કે તમે ચારે ચાર નામ જોશો તો અહમદ તો આવશે. એટલે જ્યારે પણ જો તમને પરીક્ષામાં પૂછાય, જો અહમદ નામ સિવાય કોઈ બીજું નામ આવે તો તમારે તરત તે જ ટીક કરી નાખવાનું. ઓકે, કાંકરિયા તળાવની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો તમને હમણાં કીધું તે પ્રમાણે ઈસવીસન 1451. તમે સારા સ્પીકર ના બનો તો કાંઈ નહીં, પણ સારા શ્રોતા બની જાઓ ને તો તે પણ ખૂબ લાભદાયક નીવડે છે. એટલે સામેવાળી વ્યક્તિ શું બોલે છે તમારે તે પણ સ્પેસિફિક યાદ રાખી લેવાનું. કુતુબુદ્દીન અહમદ શાહનું મૂળ નામ શું હતું? તો તેનું જલાલ ખાન હતું. ગુજરાતના અકબર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ગુજરાતના અકબર તરીકે મોહમ્મદ બેગડાને ઓળખવામાં આવે છે. મોહમ્મદ બેગડા તેને કયા બે ગઢ જીતેલા હતા કે જેના નામે તેને બેગડો કહેવામાં આવતો હતો? તો એક પ્રથમ હતું ચાંપાનેર, કે જે પતઈ રાવણને હરાવીને જીત્યા હતા, અને ત્યારબાદ જૂનાગઢ, કે જે રામ માંડલિકને હરાવીને જીત્યો હતો. ઓકે, ચાંદા સૂરજ મહેલ પમરિયા કુવાનું નિર્માણ કોણે કરાવડાવેલું? તો તે આપણો ગુજરાતનો અકબર તરીકે ઓળખાતો તેઓ મોહમ્મદ બેગડાએ. તેને બીજા ત્રણ સિટી સ્થાપ્યા હતા, કયા? મુસ્તફાબાદ, ત્યારબાદ મોહમ્મદાબાદ અને મહેમદાબાદ. મોહમ્મદાબાદ એટલે ચાંપાનેર આવશે, કે ચાંપાનેરની નજીક, અને મહેમદાબાદ કે જે અમદાવાદની નજીક આવેલું છે, બરાબર? એટલે આ ત્રણ કન્ફ્યુઝિંગ ના થાય તે માટે તમારી નોટબુકમાં લખી રાખજો. મોહમ્મદ બેગડો આબોહવા પ્રમાણે રહેઠાણ કરતો, એટલે કે શિયાળો હોય તો કંઈક અલગ સિટીમાં જશે, ઉનાળો હોય તો કંઈક અલગ સિટીમાં જશે. તો તેમાં શિયાળો હોય તે વખતે તે ક્યાં જતો હતો? શિયાળો હોય તે વખતે જૂનાગઢમાં રહેતો, ત્યારબાદ ઉનાળો હોય તો તે અમદાવાદમાં જતો, અને ચોમાસું હોય તો ચાંપાનેરમાં રહેતો, બરાબર? સંત સુલતાન તરીકે કયો રાજા ઓળખાતો હતો? તો સંત સુલતાન તરીકે મુઝફ્ફર શાહ બીજો ઓળખાતો હતો. તેને કુરાનની નકલ કરવાનો ખૂબ શોખ હતો. ક્વેશ્ચન આવી ગયો, કુરાનની નકલ કરવાનો શોખ કોણે હતો? તો હમણાં કહ્યું તે પ્રમાણે મુઝફ્ફર શાહ બીજો. સ્વતંત્ર સલ્તનતનો છેલ્લો શાસક કોણ હતો? સ્વતંત્ર સલ્તનત આવશે, ત્યારબાદ આવશે આ મુઘલ શાસન બધા હતા, અકબર, જહાંગીર, એ બધા, બરાબર? તો સ્વતંત્ર સલ્તનતનો સૌથી છેલ્લો શાસક પૂછવામાં આવે તો મુઝફ્ફર શાહ ત્રીજો. ઓકે, આગળ જોઈએ તો નવનિર્માણ આંદોલન કોના સમયમાં થયું હતું? ઘનશ્યામભાઈ ઓઝા, ચીમનભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, કે આમાંથી એક પણ નહીં? તો તેઓનું નામ છે ચીમનભાઈ પટેલ. હવે નવનિર્માણ આંદોલન તે વખતે શું થયું હતું? તો તે વખતે વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી. હવે તેઓના વિરોધ છતાં પણ ચીમનભાઈ પટેલ તે વખતે સીએમ બન્યા હતા. હવે તે જ વખતે અન્નની અછત થઈ. તે અછતને સામે પગલાં લેવા માટે તે આ ચીમનભાઈ પટેલની સરકાર હતી, તેઓએ 1,00,000 ટન અનાજની માંગણી કરી હતી ગવર્મેન્ટ પાસેથી. તો ગવર્મેન્ટે ફક્ત 35,000 ટન જ અનાજ આપ્યું. હવે આ કારણોસર કોલેજોમાં જે જમવાનું આપવામાં આવતું હોય, હવે ટન ખાવાનું ઓછું આવ્યું છે, તો ઓબ્વિયસ છે કે તેના ભાવ વધશે. તો આ ભાવ વધ્યો તો તેના લીધે છોકરાઓએ તોફાન શરૂ કર્યું, અને આ તોફાન ખૂબ જ મોટા પાયે થયું. તો તે કારણોસર ઇફેક્ટિવી આવી કે ચીમનભાઈએ રાજીનામું આપવું પડ્યું, એટલે કે ચીમનભાઈ પટેલની સરકારે રાજીનામું આપી દીધું. તો આને નવનિર્માણ આંદોલન તરીકે ઓળખવામાં આવ્યું હતું, બરાબર? આગળ જોઈએ, નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો? આ તો તે કોના વખતે થયો હતો? તો ચીમનભાઈ પટેલ આવે, પરંતુ તે શબ્દ પુરુષોત્તમ માવડંકરે આપ્યો હતો. મોરબી પૂર હોનાર વખતે ગુજરાતના મુખ્યમંત્રી
કોણ હતા? તો સૌપ્રથમ તમને તે ખબર હોવી જોઈએ કે મોરબીમાં જે પૂર આવ્યું હતું તો તે ક્યારે આવ્યું હતું? તો 1979માં. તે વખતે સીએમ કોણ હતા? તો તે વખતે બાબુભાઈ પટેલ હતા. બાબુભાઈ પટેલ તેવી વ્યક્તિ હતા કે જે પ્રથમ સીએમ એટલે કે મુખ્યમંત્રી બન્યા કે જેઓ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી હતા. ઓકે, હા, હજી એક તમને કહી દઉં, કિમલોપ એટલે કે કિસાન મજદૂર લોક પક્ષ, તેની સ્થાપના કોણે કરી હતી? તો તેમની સ્થાપના ચીમનભાઈ પટેલે કરી હતી, તે યાદ રાખજો. હવે જોઈએ શિક્ષણમાં 10+2+3 પેટર્ન કોના સમયમાં લાગુ કરવામાં આવી હતી? 10+2 એટલે કે 10મું ધોરણ, ત્યારબાદ 11-12, અને ત્યારબાદ ગ્રેજ્યુએશન કરવું હતો 3 વર્ષ. તો આવું જે કન્સેપ્ટ કોના સમયમાં આવ્યું હતું? તો બાબુભાઈ પટેલના સમયમાં. ગરીબી દૂર કરવા અંત્યોદય યોજના કોના સમયમાં મૂકવામાં આવી હતી? અંત્યોદય. તો આ પણ બાબુભાઈ પટેલના સમયમાં જ થઈ હતી. પ્રથમ બિન સવર્ણ મુખ્યમંત્રી, આની પહેલાં શું પૂછ્યું? પ્રથમ બિન કોંગ્રેસી, તો બાબુભાઈ પટેલ આવે, પરંતુ બિન સવર્ણ જો પૂછવામાં આવે તો માધવસિંહ સોલંકી આવશે. અને તે પ્રથમ મુખ્યમંત્રી હતા કે જેઓએ 5 વર્ષની મુદત પૂર્ણ કરી હતી. બરાબર, બાકી પહેલાંને કેવા હતા? 3 વર્ષ થાય, 4 વર્ષ થાય, કાંઈક ને કાંઈક પ્રોબ્લેમના લીધે રિઝાઇન આપવું પડતું હતું. ખામ થિયરી કોણે આપી હતી? સૌપ્રથમ ખામનું તમને ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ. તો ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ. હવે ચૂંટણીમાં મતો આ બધા ખેંચવા માટે આ થિયરી બનાવડાવી હતી. કોણે? તો તે માધવસિંહ સોલંકીએ. બરાબર, મધ્યાહન ભોજન યોજના કોના સમયમાં શરૂ થઈ હતી? મિડ ડે મીલ. તો મિડ ડે મીલ માધવસિંહ સોલંકીના સમયમાં શરૂ થઈ હતી. કુટુંબ પોથી આ કોના દ્વારા દાખલ કરવામાં આવી હતી? તો તે પણ માધવસિંહ સોલંકીના સમયમાં જ ચાલુ કરવામાં આવી હતી. જીએનએફસી તમે નામ સાંભળ્યું હશે, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝેશન કંપની. તો તે કે જે ભરૂચ ખાતે આવેલી છે તે પણ તેમના સમયમાં જ સ્થપાઈ હતી. પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી, પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી પૂછવામાં આવે તો અમરસિંહ ચૌધરી. પ્રથમ બિન સવર્ણ પૂછવામાં આવે તો માધવસિંહ સોલંકી. અને પ્રથમ બિન કોંગ્રેસી પૂછવામાં આવે તો બાબુભાઈ પટેલ. ઓકે, મુખ્યમંત્રીઓને તેમના સમય અનુસાર ગોઠવો. છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખ, એટલે કે જ્યારે તેઓનો સમય હતો જાણે કે 1975, 76, 77 તો તેમાં મુખ્યમંત્રી કોણ હતા તેવી રીતે. બરાબર, તો છબીલદાસ મહેતા બરાબર છે, તેઓ 94-95 હતા. ત્યારબાદ 95-96 સુરેશ મહેતા લાઇનમાં જ છે. ત્યારબાદ શંકરસિંહ વાઘેલા 96-97, ત્યારબાદ દિલીપભાઈ પટેલ 97-98. તો બધા લાઇનમાં જ બરાબર રીતે ગોઠવેલા છે. બરાબર, આપણા નરેન્દ્રભાઈ મોદી કેટલી ટર્મ રહ્યા હતા? તો તેઓ 4 ટર્મ રહ્યા હતા. બરાબર, આગળ જોઈએ. દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સૌથી વધુ કયું રાજ્ય કરે છે? જો ક્વોન્ટિટીમાં જોઈએ તો સૌથી વધુ ઉત્પાદન ગુજરાત કરે છે. કેટલું છે? તો અરાઉન્ડ 24% ઉત્પાદન ત્યાં જ થાય છે. ઓકે, આગળ જોઈએ. તો ગુજરાતમાં શાર્ક ઓઇલ પ્લાન્ટ ક્યાં આવેલું છે? તો એક તો જો તેલ શુદ્ધિકરણ પ્લાન્ટ કે જે વેરાવળ સોમનાથમાં આવેલું છે, ત્યારબાદ શાર્ક ઓઇલ પ્લાન્ટ તો તે પણ વેરાવળ સોમનાથ ખાતે આવેલું છે. બરાબર, ઈસકબુલનું ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત કયા ક્રમાંકે આવે છે? હવે સૌપ્રથમ તો ઈસકબુલ તેનો ઉપયોગ ને તે વસ્તુ શું છે? તો કબજિયાત જે લોકોને થતી હોય છે તેમાં જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ આપણે જોઈએ તો ઈસકબુલ જ હોય છે. તો તે સૌથી વધારે પ્રથમ નંબરે આપણા ગુજરાતમાં થાય છે. તમને ભાવનગરની એક કંપની છે, નામ હું ભૂલી ગયો છું, તો તે ત્યાંની છે. બરાબર, આગળ જોઈએ. કેરીના ઉત્પાદનમાં કયો જિલ્લો સૌપ્રથમ આવે છે? વલસાડ, ગીર, કચ્છ, આમાંથી એક પણ નહીં. તો સૌપ્રથમ આવે વલસાડ. બરાબર,
તેમાં પણ અનેક જાતો હોય છે. તો તેમાં વલસાડમાં કઈ જાત છે? તો વલસાડમાં હાફૂસ. અને કેસર કેરી માટે સારામાં સારું તો તેમાં આવે તાલાલાની ગીર. ઓકે, હવે તેની અમુક જાતો આપણે જાણી લઈએ. કઈ કઈ આવે છે? લંગડો, ત્યારબાદ રાજાપુરી, પરીક્ષામાં કદાચ આવું પણ પૂછાઈ શકે, ત્યારબાદ દશેરી, પાયરી, ત્યારબાદ વનરાજ, ત્યારબાદ નીલમ, ત્યારબાદ આમ્રપાલી, ત્યારબાદ મલ્લિકા, અને લાસ્ટમાં નીલેશ. ઓકે, બટાકા માટે કયો વિસ્તાર જાણીતો છે? તો બટાકા તમને ખબર હશે કે ડીસામાં ઉત્પાદન માટે જાણીતું છે. તો ડીસા ક્યાં આવ્યું છે? તો તે બનાસકાંઠામાં આવેલું છે. બટાકા માટે સંશોધન કેન્દ્ર, તો તે પણ ડીસામાં જ આવેલું છે. ભારતમાં સૌથી વધુ ડુંગળીના ડિહાઇડ્રેશન પ્લાન્ટ ક્યાં આવેલા છે? તો જો તમને ખ્યાલ હોય તો સૌરાષ્ટ્રમાં ભાવનગર સાઈડ જશો એટલે તમને ડુંગળીની સ્મેલ બહુ જોરદાર આવતી હશે, કે જે આખી ડુંગળી હોય તેને બાફવામાં આવે, ત્યારબાદ તેને સ્લાઈસ કરી અને બહારના દેશમાં મોકલવામાં આવે છે. તો તે સૌથી વધારે ભાવનગરમાં થાય છે. અને આખા ભારતમાં વાત કરીએ તો તે પણ ગુજરાતમાં જ ડિહાઇડ્રેશન પ્લાન્ટ છે. અરાઉન્ડ 80% પ્લાન્ટ ફક્ત ગુજરાતમાં જ છે. હવે આ મેં જે થોડુંક ફોટો પાડીને મૂક્યું છે તે તમે યાદ રાખી લેજો. જેમ કે વિશ્વના 92% જેટલા હીરા એન્ડ કટિંગ અને પોલિશિંગ માત્ર સુરતમાં થાય છે. ત્યારબાદ ડેનિયમનું તો 70% ગુજરાતમાં જ થાય છે. ત્યારબાદ આલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સૌથી મોટી છે, તે મોટી ખાવડી ખાતે આવેલી છે. ત્યારબાદ દિવાળ ઘડિયાળમાં ગુજરાત સૌથી મોટું ઉત્પાદક છે. ત્યારબાદ 16 માં 98% યોગદાન ગુજરાતનું છે. બરાબર, તો આ જેટલું પણ લખેલું છે તમે તમારી રીતે સ્ક્રીન પર શોર્ટ પાડીને પણ સેવ કરી રાખી શકો છો. ભારતમાં સુતરાઉ કાપડનો 100% ફક્ત ગુજરાતમાં જ ઉત્પાદન થાય છે? 10%, 20%, 30% કે 40%? તો આપણે જો સુતરાઉ કાપડની વાત કરીએ તો અરાઉન્ડ 20-21% જ આપણા ખાલી ફક્ત ગુજરાતમાં થાય છે. તે તમે ખૂબ વધારે ક્વોન્ટિટીમાં ગણી શકો છો. હવે તમે ક્યાંક ફરવા જાઓ, જેમ કે રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટક, જો તમને તેમાં કોટનની વસ્તુ જોવા મળે તો એવું નહીં વિચારવાનું કે અહીંયા બહુ સારું છે. આપણા ત્યાં સુરતથી અમદાવાદથી જ બધો માલ જતો હોય છે. બરાબર, અટીરા સાને લગતી સંસ્થા છે? પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાયેલું છે અટીરાનું પૂર્ણ નામ શું છે? તો અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન. તો આ સેને લગતી સંસ્થા થઈ? કાપડને. આ સંસ્થા એવી છે કે જે કાપડ ક્ષેત્રે નફો પણ ના કરે અને નુકસાન પણ ના કરે, તેને લગતી સંસ્થા છે. કયા વિસ્તારમાં આવી છે? તો નવરંગપુરામાં. 1947 તેની સ્થાપના થઈ હતી. બરાબર, હવે થોડુંક જે મને લાગ્યું કે લખીને તમને કેવા જેવું છે તે તમને હું કહી દઉં છું. પટોળા બેવડી એક જ શૈલીથી બનાવવામાં આવે છે. પાટણથી પટોળા લાવજો. આ તો તેમાં પરીક્ષામાં પૂછાય છે કે કઈ શૈલીથી બનાવવામાં આવે છે? તો બેવડી એક જ શૈલીથી. ત્યારબાદ પાટણ સિવાય બાલી અને ઇન્ડોનેશિયામાં બને છે, તે પણ બેવડી એક જ શૈલીથી જ બને છે. સાળવીઓ દ્વારા પટોળાની કારીગીરી જાળવી રાખેલ છે. હવે એવી રીતે પરીક્ષામાં પૂછાય તો હાલ આ જે પટોળા છે તે બહુ ઓછી જ્ઞાતિઓ દ્વારા બનાવવામાં આવે છે. તો તેમાં મુખ્યત્વે સાળવીઓ હવે તે કારીગરી જાળવી રાખેલ છે. તો પરીક્ષામાં લક્ષી જોઈએ તો બહુ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન બની જાય છે. બરાબર, સૂજની ગૃહ ઉદ્યોગ ભરૂચમાં વિકાસ પામેલો છે. અને આ સૂજની ગૃહ ઉદ્યોગ કલા કે જે આંદમાન નિકોબાર ટાપુની તેમું માનવામાં આવે છે. તો હવે આ સૂજની કલામાં થાય છે શું? તો રેશમ અથવા તો સાદો દોરો લેવામાં આવે અને તેને તાણા વડે બાંધી અને નકશીકારી કરવામાં આવે છે. ઓકે, ગુજરાતનું હમણાં મેં તમને કહ્યું તે પ્રમાણે પહેલાં કે 16-98% ફક્ત ગુજરાત જ જનરેટ કરે છે. ત્યારબાદ એસિડાઇઝના ઉત્પાદનમાં ગુજરાત સૌ પ્રથમ ક્રમાંકે છે. જો આ એક ખૂબ અગત્યના ક્વેશ્ચન છે કે અમદાવાદ ઇજનેરી ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર છે ડીઝલ માટેનું, તો રાજકોટ. વોટર હીટર જેવા ઇલેક્ટ્રિક સાધનો માટે સુરત. ઇલેક્ટ્રિક ઘડિયાળ માટે મોરબી. બ્રાસના પાર્ટ્સ માટે જામનગર. ખેતીના યંત્રો માટે જૂનાગઢ.
ચોક, પિસ્ટન, ઓટોમોબાઈલના ભાગ માટે નડિયાદ, વીજળી મોટર્સ તેના યંત્રો માટે વડોદરા, ત્યારબાદ ડીઝલ પાઇપ તેમજ લેથ માટે તો અમદાવાદ, વીજળીના પંપને તે માટે. બરાબર, અકીકનું ઉત્પાદન ફક્ત ગુજરાતમાં જ થાય છે, એક પથ્થર આવે છે એક પ્રકારનો. બરાબર, ત્યારબાદ ચીનાઈ માટીના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે, બોક્સાઇટના ઉત્પાદનમાં ભારત સૌથી પ્રથમ ક્રમાંકે છે. હવે બોક્સાઇટનો ઉપયોગ શું, તો તે એલ્યુમિનિયમ બનાવવામાં ઉપયોગી થાય છે. આગળ જોઈએ તો હવે આ જે મેળા અગત્યના મને લાગ્યા છે તે કારણ કે પરીક્ષામાં કંઈક અલગ હોય છે તે જ પૂછાતા હોય છે. ગંગાજીનો મેળો કચ્છમાં, ત્યારબાદ ચિત્રવિચિત્રનો મેળો તો સાબરકાંઠા, ત્યારબાદ માધવરાયજીનો મેળો તો પોરબંદર, ત્યારબાદ ગાય ગોહરીનો મેળો અને ગાય ગધેડાનો મેળો, આ બંને અલગ અલગ મેળા છે. બરાબર, તે દાહોદમાં થાય છે. ત્યારબાદ ઝુંડનો મેળો તો જૂનાગઢ અને ભાડભૂતોનો મેળો તો ભરૂચ. આ બધા હું વધારાના ક્વેશ્ચન નથી લખાવી રહ્યો, જે પરીક્ષાને લક્ષી ઇમ્પોર્ટન્ટ છે તે જ, અને હું મારી જાતે લખીને આખું પેપર બનાવું છું એટલે થોડીક વાર લાગે છે. બરાબર, તરણેતરનો મેળો સુરેન્દ્રનગર, શામળાજીનો મેળો અરવલ્લી, પલ્લીનો મેળો તો ગાંધીનગર, ગોપનાથ મહાદેવનો મેળો ભાવનગર, ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા અને પાલોદરનો મેળો તો મહેસાણા. હવે આમાં હું કંઈ કન્સેપ્ટલી તમને સમજાવી નહીં શકું, ફક્ત જે આ એક વનલાઈન જેવું થઈ ગયું તો તમે તમારી રીતે બે ત્રણ વાર જોશો તો તમને યાદ રહી જશે. બરાબર, ગુજરાતમાં સૌપ્રથમ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના ભાઈલાલ ભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. કઈ? તો બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, વીવી નગર. બરાબર, હાલ આપણા જે મિત્રો છે તેમાંથી કેટલાએ વિદ્યાનગરમાં સ્ટડી કર્યું છે અથવા કરી રહ્યા છે. મોતીભાઈ અમીનને ગાંધીજીએ ચરોતરના મોતી કહેલા. કોને? ગાંધીજીએ મોતીભાઈ અમીનને. બરાબર, દરબાર ગોપાળદાસે ઈસવીસન 1915માં ગુજરાતમાં બાલ મંદિર શરૂ કરાવેલું. હવે આગળ જોઈએ તો હવે જે ધોરણ 10 સુધી સમાનાર્થી પૂછાશે. કોને? તો બ્યુટી કલ્ચર વાળા છે. જે પણ મિત્રોનું પેપર આઈ થિંક 100 માર્કનું છે તેઓને આ સમાનાર્થી ઉપયોગી થશે, અને જેઓનું ઇલેક્ટ્રિકલ મિકેનિકલ તે મિત્રો છે તેઓ માટે હું સાહિત્યકારના અલગ વિડીયો બનાવીશ, કારણ કે તે ધોરણ 12નું પૂછાવાનું છે. બરાબર, તો તેઓના સમાનાર્થી અને જે સાહિત્યકારના વિડીયો હશે તે હું તમને અલગથી જલ્દીથી સમજાવી દઈશ. બરાબર, હવે સમાનાર્થી જલ્દીથી જોઈ લઈએ તો નિર્મમ તો મમત્વ વગરનું, ત્યારબાદ નિર્દય તો દયા વગરનું, રતિભર તો સહેજ પણ, ત્યારબાદ ચિતરિયાપાલ તો સાબરકાંઠાના એક જિલ્લાનું નામ. હવે તડપદાક શબ્દો પણ પૂછાઈ શકે છે. બરાબર, તો રવડી પડહે એટલે કે ખડી જશે, ત્યારબાદ ગોઝારી ત્યાર તો તેનું મિનિંગ થાય હથિયારી, ત્યારબાદ બૈરાસોરા એટલે કે બૈરી છોકરા, ત્યારબાદ કાળિયોદેવ તો શામળાજી, ત્યારબાદ રમણા તો ઉજવો, ત્યારબાદ ખડુકો તો ધોધ, મડા મળદું, ખોલરું તો ઘર, અને રાક્ષસ તો રાક્ષસ. હવે આમાં અગત્યના મને કયા લાગી રહ્યા છે? તો એક ખોલરું, ત્યારબાદ ખડુકો, ત્યારબાદ રમણા અને ગોઝારી, આ ચાર અગત્યના છે. જે અગત્યના હોય તે તમારી બુકમાં લખીને રાખો, એક્ઝામના આગલા દિવસે તરત જ જોઈ લેવાનું. બરાબર, સમાનાર્થી જોઈ લઈએ, જે અગત્યના હશે તે તમને હું સમજાવીશ, બાકી બધા એકદમ વાંચી જઈશ. બરાબર, નોખી તો અલગ, બરાબર છે, હાટડી તો દુકાન, બરાબર છે, માલીપા અંદરની બાજુ, આ કાઠિયાવાડી લેંગ્વેજનો શબ્દ છે, ત્યારબાદ કાંઈ તો કાંઈ, જાવા નાખવા તો વલખા મારવા, પ્રયત્નો કરવા જાવા નાખવા. બરાબર, ત્યારબાદ ધાસ્તી તો બીક, ત્યારબાદ આજીજી તો વિનંતી કરવી. હા, જો એક આ અગત્યનું છે, શેર તો તે કેટલા થાય? તો લગભગ 480 ગ્રામ જેવડું. હવે પરીક્ષામાં કઈ રીતે પૂછાઈ શકે? શેર તો પછી ઓપ્શનમાં આપે 480 ગ્રામ જેવડું, ત્યારબાદ 420 ગ્રામ જેવડું, 520 ગ્રામ જેટલું, 580 ગ્રામ જેટલું. બરાબર, આ એક અગત્યનો છે. ત્યારબાદ ભડકડે તો વહેલી સવારે, આ પણ એક અગત્યનો છે. ત્યારબાદ ધમારવું તો સ્નાન કરવું, ધમારવું તો લોકોને એમ થાય કે કદાચ મારવું થાય, પણ ના, સ્નાન કરવું થાય. બરાબર, ત્યારબાદ ગાહણી તો તે આવડી જશે, અડાયા તો થાપ્યા વગરનું અથવા તો રસ્તામાં પડીને સુકાઈ ગયેલા છાણા, ત્યારબાદ ભેગું કરવું, ત્યારબાદ ઠામડા વાસણ તો તમને આવડી જશે, ત્યારબાદ લત ધરાર પરાણે. તો આમાં જે મને અગત્યના લાગી રહ્યા છે તમને કહી દઉં, ત્યારબાદ ચાનક ઉત્તેજન, ટીંગર તો બાળકોની ટોળી, જો એક આ અગત્યનો છે, ત્યારબાદ પાડો તો પડોશ,
ત્યારબાદ લુસલુસ, જો હા એક આ પણ અગત્યનો છે, લુસલુસ તો ઉતાવળે. ત્યારબાદ બડા બૂટ તો કામ અપાર કામ, બરોબર. આમાં અમુક સમાના તમને એવા લાગશે કે સહેલા છે અને અમુક બહુ અઘરા લાગશે, એટલે તમારે જે અઘરા હોય જેમ કે આ એક કહી દઉં. ત્યારબાદ ભડકડે, ત્યારબાદ ધમારવું, ત્યારબાદ ચાનક, ટિંડર, ટિંગર, લૂસ લૂસ, આખડી, આટલા અગત્યના છે, બરોબર. ત્યારબાદ ફરીથી જોઈ લઈએ તો મધુમય તો મધુ જેવી મીઠાશ જેવું, ત્યારબાદ ઝંખવાઈ જવું તો ઓછા અનુભવવી, ત્યારબાદ મૃદુ તો કોમળ, યૌવન યુવાની, બાજે તો વાગે, જે અગત્યના છે તમને તે કઈ, ઘૂંઘટ, સાડીથી ઢાંકેલું મુખ, બરોબર. આમાં એક અગત્યના મને લાગી રહ્યા નથી, તો ફક્ત તમે એકવાર વાંચી જજો. ત્યારબાદ અતીત તો ભૂતકાળ, રમમાણ તો લીન, આ એક પૂછાઈ શકે એવો છે, મગ્ન. ત્યારબાદ ઘોષ, અવાજ. ત્યારબાદ નવોઢા, નવ વધુ અથવા તો નવ પરિણીતા, ખીન, ગમગીન, ઉદાસ, જે આ એક અગત્યનું છે. ઝૂરવું તો યાદ કરીને ટળવડવું અથવા તો તલસવું. ત્યારબાદ ઝુરાપો તો કલ્પાંત અથવા વિરહનું દુઃખ. ત્યારબાદ પલ્લવિત, પૂરેપૂરું વિકસેલું. તો આમાં અગત્યના કયા કયા થઈ ગયા? ઝૂરવું, ઝુરાપો, બરોબર. આ બે અગત્યના છે. અદમ્ય દબાવી ન શકાય તેવું. ત્યારબાદ હદ, સીમા. ત્યારબાદ કર્તવ્ય પરાયણતા, કર્તવ્ય નિષ્ઠા, ફરજને વળગી રહેવું તે. આમાં એક અગત્યના મને લાગી રહ્યા નથી. જો હા, હવે આમાં એક અગત્યના હોઈ શકે છે, માવજત, સંભાળ. હા, જો આંગતુક એટલે કે આવી ચડેલું. ત્યારબાદ છાતી સલો તો હિંમતવારો. ત્યારબાદ આ જો એક ઝોક કોને કહેવાય, નેસડાનો ઢોર બેસતા હોય તે ભાગ અથવા તો ઘેટા બકરાનો વાળો. ત્યારબાદ અહુરવેળા, ક સમય આવેલા હોય તે. ત્યારબાદ જોઈએ તો ગજ્જર ભાંગવો, તો એક પ્રહર પૂરો થવો, બરોબર. ત્યારબાદ હમચી, ખૂંદવી એટલે કે ગોળી તાનમાં આવી ઉછળકૂદ કરે તે. ત્યારબાદ ગધરો તો ઘારો, કાદવ. ત્યારબાદ કાહરી, કાવવી તો પ્રયત્ન સફળ થવો. કાહરી ફાવવી, જો એક આ અગત્યનું છે, કાહરી ફાવવી અને હરોરી જવું તો નાહી મત થવું. ત્યારબાદ વાત કરું તો તડપદા શબ્દો, ખોરડું તો માટીની ભીત કે કારાવાળું મકાન. ત્યારબાદ સંધાય તો બધા, આઈ થિંક કાઠિયાવાડી શબ્દ છે. ત્યારબાદ મૂલવવું તો કિંમત આકવી. ત્યારબાદ જળવું તો હાથ લાગવું. ત્યારબાદ રેવાળ, ઉછળે નહીં તેવી વેગવાળી ઘોડાની ચાલ. ત્યારબાદ સંધેવો તો સંદેશો. ત્યારબાદ વાવડ તો સમાચાર, આ તમને આવડી જશે. વાહે પાછળ, મોં હુજણું તો પરોઢિયાનો સમય, આ એક અગત્યનો છે. જુઓ મોં સૂજણું. ત્યારબાદ બીકાડવા, બીક લગાડે તેવું. ઘોડીએ, તેમની જેમ, બરોબર. આ અગત્યના છે. ત્યારબાદ સોસરું નીકળવું, રૂઢિ પ્રયોગ, તો મુશ્કેલીમાંથી સફળતા રીતે બહાર આવવું. ત્યારબાદ આંખો ફાટી જવી, આ તો આવડી જશે, આશ્ચર્યચકિત થવું. ત્યારબાદ પેટ દેવું, જો મનની વાત કહેવી. ત્યારબાદ હળી કાઢવી, દોટ મૂકી, આવી જશે. એકના બે ન થવું, વાત પર મક્કમ રહેવું, આ આવડી જશે. બે ઘોડે વાટ જોવી, આતુરતાથી રાહ જોવી, આ પણ કંઈ અલગ છે નહીં. ત્યારબાદ જીવતરના દાન દેવા તો કુરબાન થઈ જવું, આ પણ આવડી જાય. મોડું આ ઓહાણ આપવું તો માણ ના હિંમત બને, આ પણ આવડી જાય. એકના બે ના થવું, હા બધા એક જ છે. ત્યારબાદ હા, જો ઘોડા સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂનું આસન, તેને કહેવાય દળી. ત્યારબાદ ઘોડાના પેટ તળીને બાંધેલો પટ્ટો તો તેને તંગ. આ આસન હોય તેને દળી કહેવામાં આવશે, અને દોરો જેનથી બાંધેલો હોય તેને તંગ કહેવામાં આવશે, બરોબર. ત્યારબાદ ઘોડે સવાર જેમાં પગ રાખે તે કડું તો પેગડું. ત્યારબાદ ઢોરની નિરણ માટે આડું લાકડું રાખી તે જગ્યા હોય તેને ગમાણ્યો.
બરોબર, અને જે ખાવા માટે જે બળદને અપાતો અનાજ તો જોગણ, જોગાણ બરોબર, દુર્લભ તો મુશ્કેલીથી મળે તેવું, ત્યારબાદ અંશી જેનો તે ચોક્કસ અંશ છે તેવું, મુઘટ તો તાજ, ભાર તો બોજ, તડપદા શબ્દો કો તો કોઈક, નેહ સ્નેહ, હોલાવું તો હોલાવવું બરોબર, સમાનાર્થી, નિર્જન તો માણસ વિનાનું, નકરો ફક્ત, કૂચ કરવી તો આગળ ચાલવું, પછી પર્વતનો ટોચનો ભાગ તો તેને શિખર કહેવામાં આવે, ત્યારબાદ વાત કરું તો પ્રપાત તો ધોધ, ત્યારબાદ આહલાદ હર્ષ, ગોફણ ગોભણ ખોભણ તો તે ખો અથવા તો ગુફા, ત્યારબાદ વિરુદ્ધાર્થીમાં નિર્મળ મલિન, વિશાળ તો સંકુચિત, બાકી બધા આવડી જાય છે, શરીરમાં મોટું પણ અકલમાં ઓછું તો જડશું, ત્યારબાદ રસ્તાનો જાણકાર ભૂમિઓ, હું તમને કહું છું આટલામાંથી સમાનાર્થી શબ્દ સમૂહ કરશો તો આની બહાર નહીં જાય બરોબર, ત્યારબાદ વહેતા પાણીમાં થતું કુંડાળું તો વમણ, ત્યારબાદ જ્યાં જવાનું ધાર્યું છે ત્યાં તે સ્થાને પહોંચી જવું તો તે ગમ્ય સ્થાન, ત્યારબાદ રૂઢિપ્રયોગ, થાકીને લોથપોથ થઈ જવું તો અતિશય થાકી જવું, ત્યારબાદ કંઠે પાણી આવવા તો ખૂબ જ મુશ્કેલી કાર્ય કરવું, ત્યારબાદ હાજા ગગડી જવા તો ખૂબ ગભરાઈ જવું બરોબર, હવે એક બે સ્લાઇડ જ હશે, ત્યારબાદ જિજ્ઞાસા તો જાણવાની ઈચ્છા, ત્યારબાદ અનુજ્ઞા તો પરવાનગી, મનોમંથન મનમાં ચાલતું મંથન, ત્યારબાદ આધ્યાત્મિકતા તે પણ તમને આવડી જશે, અનાસક્ત તો આસક્ત નહીં હોય તેવું, ત્યારબાદ હા જો રતલ આશરે 490 ગ્રામ જેવડું, હવે 480 ગ્રામ જેટલું એટલે કયું થાય, મેં હમણાં તમને થોડીક વાર પહેલાં સમજાવ્યું, અને 490 ગ્રામ એટલે રતલ બરોબર, ત્યારબાદ સંગ્રહણી તો ઝાડાનો રોગ બરોબર, પવન તો સમીર, ચકિત થઈ જવું આશ્ચર્ય થઈ જવું, મામાનું ઘર મોશાળ, ઓકે, સેટો બે ખેતર વચ્ચેનો હદનો થોડો ખુલ્લો મૂકેલો પટ્ટો, ત્યારબાદ હા જો તડપદા શબ્દોમાં ઢોચકી તો દોણી, ત્યારબાદ અગ્નિ તો અગ્નિ, તળે તો નીચે, નહીં તો નહીં, અને છાંય તો છાંયડો, ત્યારબાદ અદેખાઈ તો ઈર્ષ્યા, છપ્પન તો છપ્પનની દુકાળ તે પણ આવડી જાય, સાળ તો સાલી ડાંગર અને કમોદ બરોબર, તડપદા શબ્દો તમે તમારી રીતે વાંચી શકો છો, નતર હવે હું તમને સમજાવીશ તો તમે કંટાળી જશો, ત્યારબાદ ચાલતા થવું તો મૃત્યુ પામવું, પગ જડાઈ જવા સ્તબ્ધ થઈ જવું, ત્યારબાદ આંખો ભીની થવી લાગણીશીલ થઈ જવું, હવે મરણ પાછળ રોવું કૂટવું તો તેને કાણ કહેવામાં આવે, ત્યારબાદ આ સરાવવું તે તમે તમારી રીતે વાંચી શકો છો, અને લાસ્ટમાં ઉન્નતિ તો ઊંચે જઈ રહેલી સ્થિતિ, ત્યારબાદ ચીર વસ્ત્ર કાપડ, ત્યારબાદ કફન સબને ઓઢાડવાનું લુગડું, ત્યારબાદ વિરુદ્ધાર્થીમાં રંક ધનવાન, ઉન્નતિ અવનતિ, સંમતિ અસંમતિ, શત્રુ મિત્રુ, ધરા અને ગગન, હવે આગળ જોઈએ તો હવે જે વર્લ્ડ કપ 2018 રમાવાના છે 22 રમાવાના છે તમને તે ખબર હોવી જોઈએ, તો ફીફા વર્લ્ડ કપ 2018 ક્યાં રમાયું, રશિયામાં, હવે 2022 ક્યાં રમાશે તો કતરમાં, હવે આઈસીસી વર્લ્ડ કપ તે 2019 અત્યારે ક્યાં રમાઈ રહ્યું છે, ઇંગ્લેન્ડમાં, 2023 ઇન્ડિયામાં રમાશે બરોબર, ત્યારબાદ કોમનવેલ્થ ગેમ્સ 2018 ક્વિન્સલેન્ડ ઓસ્ટ્રેલિયામાં રમાયું, તો 2022 ક્યાં રમાશે, ઇંગ્લેન્ડમાં બર્મિંગહામમાં બરોબર, ત્યારબાદ એશિયન ગેમ્સ 2018 જકાર્તામાં રમાયું, 2022 ચાઇનામાં રમાશે બરોબર, ત્યારબાદ સમર પેરા ઓલિમ્પિક્સના આ અગત્યનાથી સમર અને વિન્ટર બરોબર, હા સમર ઓલિમ્પિક ગેમ્સ 2020 ટોક્યો જાપાનમાં થવાના છે, 2016 ક્યાં થવાનું છે, બ્રાઝિલમાં, ત્યારબાદ વિન્ટર ઓલિમ્પિક્સ 2018 હમણાં સાઉથ કોરિયામાં થયું હતું અને 2022 ચાઇનામાં થશે, થેન્ક યુ.